બ્લાઇન્ડ એન્જિનિયરની ખ્યાતિ પામેલા એક વ્યક્તિએ જિંદગી સામે અનેક લડાઈ લડીને પોતાનું નામ બનાવ્યું છે. પહાડ જેવી જિંદગી અંધકારમય બની જતા જીવનમાં હારી જવા કરતા જિંદગી સાથે લડી લેવાના મૂડમાં વગર વિચારે મહેનત અને પુરુષાર્થ કર્યો અને આજે ભલભલા ડિગ્રી ધારકોને પણ શરમ આવે તેવું કામ કરી રહ્યા છે આ બ્લાઇન્ડ એન્જિનિયર. તો જોઈએ આ એક વિશેષ અહેવાલ. સાહસ અને ઉત્સાહે રાખ્યા જીવંત, તેની કામગીરીથી લોકો રહી ગયા દંગ. ખોડખાપણને અવગણી કુદરતને પણ પડકાર, આગવી ઓળખ મેળવી બન્યા બ્લાઇન્ડ એન્જિનિયર. આ છે બોટાદ જિલ્લાના ઢસા નજીક ભંડારિયા ગામમાં રહેતા માવજીભાઈ. માવજીભાઈ નાનપણમાં ઓરીની બીમારીના શિકારના કારણે અંધ છે. આપણે ત્યાં કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાક્યને સાર્થક કરી બતાવી છે માવજીભાઈએ. કુદરતને પણ પડકાર ફેંકતી હોય તેમ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને નાના એવા ગામમાં રહીને પોતાની ઓળખ જાતે જ કામ કરીને ઊભી કરી છે. ગઢડા તાલુકાનું નાનકડું એવું ભંડારિયા ગામ પણ માવજીભાઈની કામગીરીને બિરદાવે છે અને જ્યારે પણ મળે ત્યારે તેમની સાહસિકતામાં વધુ જુસ્સો પૂરી જિંદગીના રંગોના નવા પ્રાણ પૂરે છે. તેનું કામ બહુ સારું છે. આજુબાજુના ગામના માણસો પણ તેને પોતાને લઈ જાય છે રિપેરિંગ કરાવવા માટે, પોતાની બાઇક લઈને તેડી જાય છે અને એના કામથી બધાને સંતોષ છે. માવજીભાઈએ જિંદગીને ચેલેન્જ આપી અને આગળ વધવાનું નક્કી કર્યું અને તેમના એક મિત્રના સહકારથી તેઓએ રાજકોટ જઈને ડીઝલ એન્જિન રિપેરિંગ કરવાની ટ્રેનિંગ લીધી. આંખો ના હોવાના કારણે અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમની આ ટ્રેનિંગ દરમિયાન તેઓ અનેક વાર અકસ્માતનો ભોગ પણ બની ચૂક્યા, પરંતુ ક્યારે હિંમત હાર્યા નથી. મને બધું કામ ફાવી ગયું રાજકોટથી, પાલામાં કંપની હતી ને આ જઈ પછી મેં અહીંયા શરૂઆત કરી ધીમે ધીમે. મારા મશીનમાંથી ચાલુ કર્યું, મારા ઘરનું મશીનમાંથી ચાલુ કર્યું મેં. પછી બધા મને લઈ જવા માંડે માંડવા, બીજે બીજે લઈ જવા માંડે આમ કરવા અને બારે ગુજરાતનું સાહેબ આમ ચાલો. આમ કુદરતના કહેરનો ભોગ બનેલા માવજીભાઈ જાણે કુદરતને પણ પડકાર ફેંકતા હોય તેમ આજે ડીઝલ એન્જિન ક્ષેત્રે પોતાનું એક આગવું નામ ઊભું કર્યું છે. તેઓ ગમે તેવા ડીઝલ એન્જિન પોતાની આગવી કોઠા સૂઝથી ઝડપી અને સચોટ રિપેરિંગ કરી શકે છે. ઉપરાંત જીવના જોખમે પણ 100 ફૂટ જેટલા ઊંડા કૂવામાં આંખો ન હોવા છતાં ઊંડા ઉતરી અને પોતાનું આ કૌશલ્ય દેખાડે છે. તેઓએ તેમની પત્ની અને દીકરીના મૃત્યુ પછી પણ હિંમત નથી હારી અને જીવન સામેની તેમની આ લડાઈ અવિરતપણે ચાલુ રાખી છે. જીવને આખ્યું નથી, તે છતાં જે કામ કરે છે એ એક ભંડારિયા ગામને ગર્વ લેજા જેવી બાબત છે અને આજુબાજુના ગામના એને પણ ગાડી ઉપર આવીને લઈને રિપેરિંગ માટે લઈ જાય છે. આપણે ત્યાં કહેવત છે ને કે કુદરત કંઈક ઓછું આપે તેની સામે કંઈક વધુ આપે છે, તેવું જ માવજીભાઈના કિસ્સામાં છે. તેઓ માત્ર ડીઝલ ક્ષેત્રે જ નહીં પરંતુ તેઓ સંગીત ક્ષેત્રે પણ સારા નિપુણ છે. માવજીભાઈના કિસ્સામાં એક પંક્તિ ચોક્કસથી કહેવાનું મન થાય કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી. કોશિશ કરને વાલો કી કભી ભી હાર નહીં હોતી. રઘુવીર મકવાણા, ઝી મીડિયા, ભંડારિયા ગામ, બોટાદ. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. મને રજા આપશો. નમસ્કાર.